ગુજરાતમાં ગરમીમાં નજીવો ઘટાડો. આજે કંડલા એરપોર્ટ અને વલ્લભ વિદ્યાનગર રહ્યા સૌથી ગરમ. આ બંને જગ્યાએ 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 43 અને ડીસામાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગના મતે બે દિવસ બાદ ગરમીથી મળશે મુક્તિ, કેમ કે 2-3 ડિગ્રી તાપમાન ઘટશે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે 27-30 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે, તો 8-14 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં પણ ચક્રવાત સર્જાવાની શક્યતા છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે બંગાળ સહિત પૂર્વ ભારતમાં રેમલ વાવાઝોડું ભારે તબાહી મચાવશે. 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ વરસશે. અગર હમ બાત કરે ડે ટુ કે લીએ ઉસમેં જો હૈ ગુજરાત રીજન કે સિર્ફ કુછ ડિસ્ટ્રિક્ટ શામિલ હૈ જિસમેં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અહેમદાબાદ, આણંદ તથા વડોદરા હૈ. સૌરાષ્ટ્ર કચ્છમે ડે ટુમાં જો હૈ હીટવેવ કે ચાન્સીસ બહુ કમ હૈ, ઇસલિયે વહાં કિસી ભી તરહ કી વોર્નિંગ નહીં જારી કી ગઈ હૈ. ડે થ્રી ઓનવર્ડ્સ જો હૈ પૂરે ગુજરાત સે કિસી ભી તરહ કી હીટવેવ કી વોર્નિંગ જારી નહીં કી ગઈ હૈ. અગલે 5 દિનો તક ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છ કે જો કોસ્ટલ એરિયાઝ હૈ ઉસમેં જો હૈ હોટ એન્ડ હ્યુમિડ વેધર મેન્ટેન કરેગા, જિસકી વજહ સે ડિસ્કમ્ફર્ટ રહેગા કોસ્ટલ એરિયાઝ મેં.